જેટલા લોકોએ પોતાના જીવનમાં જો પોતાના પિતૃઓ ખુશ થાય, તેમનો મોક્ષ થાય, તેમની ગતિ થાય તેવી કામનાથી જે કોઈ પણ પિતૃ કાર્યો કર્યા છે, ચાહે કોઈએ સરાવ્યું છે, ચાહે કોઈ વિધિ વિધાન કર્યા, ચાહે નારાયણ બલી કરી, જેમણે સારી રીતે એકદમ આનંદથી અને આવી મહેચ્છાથી કર્યું છે, તેવા લોકોના જીવનમાં સૌથી પહેલો સંકેત શું મળે? તો કે એવા લોકો આજે જે કોઈ પણ મને સાંભળતા હોય તે જાણી લે, તેમના ઘરમાં ગમે તેટલો વાદ વિખવાદ તકલીફ તનાવ હોય ને, એ ધીમે ધીમે દૂર થાય ને, એકાએક સુમેળભર્યું વાતાવરણ બને છે. સૌથી પહેલો સંકેત જેમ અશુભ બાબતનો હોય ને, શુભ બાબતનો સૌથી પહેલો સંકેત આ મળે છે કે એકાએક ઘરની અંદર શુભ વાતાવરણ બને છે, એકબીજાની વચ્ચે ભય મનુષ્ય ઓટોમેટિક દૂર થાય છે, એવા એવા સંજોગો ઊભા થાય છે, પ્રગતિનો રસ્તો બને છે અને ઘરનું વાતાવરણ આખું એકદમ ફરી જાય છે. અને ત્યારબાદ જે વર્ષો સુધી નથી બનતું તેવા લોકો સાથે રહે છે, સાથે રહેવું ગમે છે, સાથે જમે છે, સાથે ફરે છે, એટલે દરેક ચીજો પોતાના ઘરમાં ઓટોમેટિક બને છે. એટલે આવું જીવનમાં સૌથી પહેલો સંકેત આપણને આપણા ઘરમાં બને છે. હવે આ આપણને લાઈટ નથી થતી કે આપણે આ કાર્ય કર્યું છે, એનો ધીમે ધીમે આ પ્રભાવ થાય એ જીવનમાં બને ત્યારે અચાનક ખબર પડે. બીજું શું થાય કે બીજો એક મહત્વનો સંકેત જે મેં પહેલાં પણ કહ્યું છે, આપણે મનુષ્ય આપણી તમામ ચીજોને આપણા કાર્યની સફળતા કે આર્થિક બાબતોથી જોઈએ છે. એકાએક રોકાયેલા કાર્યો આપણા પાર પડવા લાગે અને એકાએક એ રોકાયેલા નહીં માનવા વાળા માનવીઓ માનવા લાગે. બહુ લાંબા સમયથી કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તે કાર્ય ઓટોમેટિક પૂરું થાય, એક નાની કદાચ રજૂઆત કરીએ ને મોટું અસંભવ કામ થઈ જાય. ઘણી વાર એવું બને છે કે ભાઈ એવા કાર્યો દ્વારા અચાનક મોટો લાભ થાય, એટલે કાર્યોમાં સફળતા મળવા લાગે, અચાનક અવરોધો દૂર થાય, અચાનક આપણને એવું તરત જ આમ એની જોડે પણ એવું યાદ આવી જાય છે કે આ દેવતા કે પૂર્વજોની જ કૃપા છે, બસ આવો સંકેત મળે છે. એટલે ક્યારેય નહીં થતું ને અચાનક કાર્યો થવા લાગે ને તો સમજી લેવાનું કે પિતૃઓ રાજી થઈ ગયા છે. એક ત્રીજો મહત્વનો સંકેત છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થવા લાગે. કેવી? તો કે છેલ્લા 5-10 વર્ષમાં ન થઈ હોય તેટલી માત્રામાં. આવું બને છે બહુ બધા લોકોના જીવનમાં, મેં જોયું છે, બને છે, અનુભવ્યું છે, આપ પણ અનુભવી શકો છો. આપના જીવનમાં બની ચૂક્યું હોય તો આપ તે સમયને યાદ કરો કે આવું અમે કંઈક કાર્ય કર્યું છે ને, એ પછી આવું કંઈ બન્યું છે, પિતૃઓનું કોઈ કેવું સરસ કાર્ય થઈ ગયું છે આપણા હાથે, ત્યારબાદ આવું બન્યું છે. એટલે આ જ સમજવાનું અને આ જ જાણવાનું જે આ સંકેત છે. બીજું, આપણને હંમેશા એવું લાગે કે આપણે જ્યારે પણ સવારે પૂજા પ્રાર્થના કરી અને આપણા નિત્ય કાર્ય કરવા માટે જઈએ ત્યારે તરત પિતૃઓના ફોટાની સામે કે મનોમન તેમને યાદ કરીએ ત્યારે હર્ષિત મુદ્રા દેખાય, આવો પણ બહુ બધા લોકોનો અનુભવ છે. અને સંતોષની મુદ્રા દેખાય છે પિતૃઓની અને આપણા મનમાં પણ તરત જ આનંદ આવે છે. એટલે આ પણ એક મહત્વનો સંકેત છે કે આપણને તેમની મુદ્રા જ્યાં પણ દેખાય, જેવી પણ દેખાય, તરત જ આનંદ થાય છે. આવી રીતે પિતૃઓ ઘણા સંકેતો આપે છે. એક બીજો એક મહત્વનો સંકેત આપણને મળે છે કે સ્વપ્ન દ્વારા, સ્વપ્નમાં પણ આપણી આગળ પાછળ પિતૃ હોય, રાજી હોય, આપણે સૂતા હોઈએ ને બાજુમાં આપણને ઉભેલા દેખાય, આકાશમાં દૂર આંખ બંધ હોય અને છબી દેખાય, આપણા શિરાનાની એટલે ઓશિકાની પાછળ આપણને ઉભેલા આપણા પિતૃઓ દેખાય, હસ્તી મુદ્રામાં દેખાય, એટલે આવું જ્યારે આપણને દેખાય છે સ્વપ્નમાં, ત્યારે પણ ઘણીવાર આમ હાથ કરી અને આશીર્વાદ આપતા હોય તેવું દેખાય, ઘણીવાર હસતા પિતૃઓ, અન્ય આપણા એકથી વધારે પિતૃઓ એકબીજા સાથે વાતો કરતા હસતા હોય તેવું ભાસ થાય સ્વપ્નમાં, ઘણીવાર આપણને સ્વપ્નમાં આપણું બાળપણ દેખાય અને આપણા પિતા દાદા સાથેની જે આપણી જે જૂના કંઈ પણ દ્રશ્યો હોય તેવા દ્રશ્યોમાં આપણને
આપણે બાળક હોઈએ અને આપણા પિતૃ વૃદ્ધ અવસ્થાના હોય તેવા દેખાય, આવા બધા લોકોને અનુભવ થાય છે. એ બધું એવું બતાવે છે કે આપણા પિતૃ આપણી સાથે છે અને રાજી છે. આવો જબરજસ્ત સંકેત આપે છે. બીજું શાસ્ત્રમાં એવું ખાસ કહ્યું છે કે સ્વપ્નમાં વારે ઘડીએ સર્પ દેખાય, સર્પ નાગ દેખાય, સાપ દેખાય, અને આપણને એવું ફીલ કરાવે સહયોગ અને સુરક્ષા કે આપણી સાથે છે અને સુરક્ષા માટે છે, એવું આપણને સ્વપ્નમાં વિચારો કરાવે. એ પણ એક બહુ મોટો સંકેત કયો છે. હવે ઘણીવાર આપણને એવું હોય કે ભાઈ કઈ રીતે આપણને કંઈ કહે અને આપણે કઈ રીતે સમજી શકીએ, પણ હું એવું કહું છું બે ત્રણ પેઢી જ્યારે રાહ જોઈ લે ને પછી એ પરચા આપવાનું ચાલુ કરે છે. આવા બહુ બધા લોકોના જીવનના અનુભવ છે. ઘણીવાર બે ત્રણ પેઢી રાહ જોયા પછી પણ જો કોઈ સામું નથી જોતું, જો કોઈ યાદ કરી કોઈ કાર્ય નથી કરતું, ત્યારે તે પછીની પેઢીમાં કોઈ એવા બાળકો જન્મે છે કે જેને જીવન પર્યંત રોગ રહે છે, કોઈ એવા બાળકો જન્મે છે કે જન્મતાની થોડા સમયમાં તેમનું દેહાંત થઈ જાય, ઘણીવાર સંતતિ ઉત્પત્તિમાં બાધાઓ આવે છે, ઘણીવાર અકસ્માત થાય છે, એવા ગંભીર અકસ્માતો થાય. આ એ કહેવાની બાબત છે કેવા અકસ્માત થાય. સમજો, એમને કંઈ કહેવું હોય તો એવા બધા પરિચય તમને આપેલા હોય પણ છતાં બી તમારી આંખો નથી ખુલતી કે જીવનમાં અમુક વાર એવું છે વ્યક્તિ એવા એક અલગ ભાવમાં આવી જાય ને ત્યારે તેની આંખો નથી ખુલતી. બની શકે છે, ઘણી વખત એવું બને છે કે કાનપટ્ટી પકડે તોય ન સમજ પડે તો સૂટી પણ પડે. સાચી વાત છે. એટલે જીવનમાં આવું બને છે ઘણા લોકોને, એમ કે જે વસ્તુ થવી જ અસંભવ હોય. અનુભૂતિ કેવી રીતે થાય? હા, આ જ અનુભૂતિની આપણે વાત કરીએ તો કે કેવી રીતે થાય. સાહેબ, જો તમને વારે ઘડી આ બધી સંકટો મુશ્કેલીઓ બધું આવતું હોય એટલે આપણે આવો માર્ગ બતાવીએ છીએ કે કંઈ ને કંઈ આવું ચાલે, ખાલી એક દીવો કરો પાનિયારે અને આંખ મીચી પ્રણામ કરી અને એમ કહો કે કોઈ પણ આપ જે કહેવા માંગતા હો એનો સંકેત આપો. સમજો, એ સંકેત કેવા હોય તો કે જો કઈ કહેવું હોય અને નારાજ હોય તો એના સંકેતો જુદા હોય, ખુશ હોય તો એના સંકેત જુદા, જો નારાજ હોય તો શું થાય કે એકાએક કામો બગડવા, આપત્તિ થોડી થોડી આવે, એકાએક કાર્યો બગડે. તમને તો બધું કાર્યથી જ ખબર પડે છે અને એવા કાર્યો કે પૈસાના રિલેટેડ, કે પૈસાની તકલીફ પડે તો માણસને તરત ખબર. બિલકુલ બિલકુલ, મને ઘણી વખત ઘણાના મોઢે સાંભળવા મળે છે આ સાલું મારા જીવનમાં કેમ બને છે, મારી સાથે જ અને એકાએક બને છે, બધું બરોબર રીતે કર્યું હોય છતાં પણ બને છે. એટલે જ એવું કહેવાય કે આ જે મોટા સંકેત હોય, કોઈ કેવો ગંભીર અકસ્માત થઈ જાય કે જે તમે ધારી ના શકો એવી રીતે એવી જગ્યાએ અને એવી ઘટના બને. હવે ઘણીવાર એમ કે તમે કલ્પના ના કરો ને એવો જ અકસ્માત ફરી ઘરમાં બીજો પણ બને, અને ઘણીવાર જો પતિને થયું હોય ને થોડા વર્ષો બાદ પત્નીને પણ કોઈ ગંભીર અકસ્માત, સેમ અકસ્માત એવી અલગ ટાઈપના અકસ્માતમાં તેમનું પણ ધ્યાન. ઘણી વખત ઘણા લોકો બોલતા હોય છે કે સુડીનો ગા સોયથી પતી ગયો, સાચી પત્યો નથી તમને ઈશારો કર્યો, ઈશારો. એટલે ઘણીવાર કોઈ કે અકસ્માતમાં અચાનક આપણે જઈએ ને બચી જઈએ છે, કોઈક બચાવી લે છે. સમજો, ઘણીવાર એવું કહેવાય છે કે ભાઈ સંતતિમાં જે આપણે કહીએ ને હોશિયાર ડાયા બાળકો અને ગાડા થવા લાગે, આવું પણ જીવનમાં બન્યું છે લોકોના. પછી લોકો એને પોતાનું ભાગ્ય સમજી લે છે, રોગ ના હોય ને રોગ ઉભો થાય પછી એને આપણે ભાગ્ય સમજી લે. તો એવું સમજો, પૂર્વજો કંઈ કહેવા માંગે છે, આપણે દુઃખી છે, એ દુઃખી છે, એમને કંઈ કરવું છે, કહેવું છે, જાણવું છે, તમે તેમને યાદ કરો પછી તે એમને શું કરવું છે એ તમને ખબર પાડી દેશે. બિલકુલ. એટલે આવા બધા સંકેતો હોય છે જીવનમાં કે જો પૂર્વજો નારાજ હોય તો તમારે ચોક્કસ સમજવાનું, એકાએક આવક ઘટી જાય, બહુ જ બધો ખર્ચ દવાઓ પાછળ, કોઈ ગંભીર રોગ પાછળ થવા લાગે, અચાનક રોગની સ્થિતિ ઉત્પન્ન થાય, કોઈ એકને કે અન્યને એવા રોગ થાય કે જે લાંબા ગાળા સુધી મટે નહીં, ઘરમાં કોઈ કમોત થાય, કોઈ અકસ્માતો થાય, આ બધું એવું સમજવાનું પૂર્વજો કંઈક કહેવા માંગે છે. આ કેવળ વારંવાર થાય એની વાત કરું, કોઈક એકાદ વાર થાય અને અપવાદ આપણે કહીએ છીએ, પણ જીવનમાં જો આ બધી વસ્તુ વારંવાર બને છે
તો તમારે ચોક્કસ સમજવાનું છે, ઘરમાં કોઈને ને કોઈને કંઈ ને કંઈ આભા દેખાય અને અનુભવો થાય, કોઈને વિના કારણે ભય લાગવા માંડે જીવનમાં, ત્યારે તમારે સમજી લેવાનું છે કે ભાઈ ચોક્કસ પિતૃઓ દુઃખી છે ને કહેવા લાગે છે. ખુશ હોય તેનાય સંકેતો જુદા હોય છે, દુખી હોય તેનાય સંકેતો જીવનમાં જુદા હોય. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.